અને હવે જોઈશું સુપરફાસ્ટ સમાચાર. અરબ સાગરમાં આવશે બિપરજોય જેવું વાવાઝોડું 16 ઓક્ટોબરે. અરબ સાગરમાં હલચલ જોવા મળશે 18 ઓક્ટોબરે. લો પ્રેશર બનશે. 22-24 ઓક્ટોબરે ચક્રવાત આવશે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો તે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી. दारू पीनारा लोकोने नथी मळतुं अक्षरधाम. राजकोटमां वधु एक स्वामीनारायण साधुनो बफाट. कह्युं के स्वामीनारायण साधुए करी भगवान शिव अंगे अभद्र टिप्पणी. एक नियम चूकी गया जेथी अक्षरधाम नहीं पण कैलाशधाम मळे छे. वडोदरामां जी 24 कलाकना अहेवाल बाद अंगूठिन गामना खेतरोमांथी हाईटेन्शन ऊंचा कराया. अगाउ हाईटेन्शन वायर नीचा होवाथी जीवने हतुं जोखम. एमजीवीसीएलना अधिकारीओए केबल ऊपर लेवानुं कर्युं काम. छेल्ला घणा समयथी समस्यानुं नहोतुं आव्युं समाधान. મહેસાણામાં જીરાના ભાવમાં એક મણના 2000 રૂપિયા સુધી ઘટાડો. જીરાનો ભાવ 12500 રૂપિયાથી ઘટી જીરાનો ભાવ 10500 રૂપિયા થયો. એક્સપોર્ટની માંગમાં ઘટાડો થતાં ભાવમાં ઘટાડાનું અનુમાન. ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળી સૌથી ઊંચા 1896ના ભાવે વેચાઈ. ગુણવત્તાની દ્રષ્ટિએ ભાવનગરની મગફળી અન્ય રાજ્ય કરતાં મનાય છે. શ્રેષ્ઠ તામિલનાડુના વેપારીઓ બિયારણ માટે ભાવનગરથી ખરીદે છે મગફળી. ગુજરાતભરમાં 4 દિવસથી સર્વર ઠપ થતા આયુષ્યમાન કાર્ડની સારવાર બંધ. સોમવારથી પીએમજીએવાયની કામગીરી અટવાતા હાલાકી. ટેકનિકલ કારણોસર રાજ્યભરમાં દર્દીઓને પડી રહી છે મુશ્કેલી. સિંગતેલના ભાવમાં સતત થઈ રહ્યો છે ઘટાડો. ડબ્બે ફરી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો. એક સપ્તાહમાં સિંગતેલનો ભાવ 340 રૂપિયા ઘટ્યો, જ્યારે હજુ પણ ભાવ ઘટવાની શક્યતા. તહેવારો પહેલા છૂટક મોંઘવારીમાં મોટો ઘટાડો. સપ્ટેમ્બરમાં 6.83% ઘટીને 5% પર આવી. સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી આરબીઆઈની ટોલરન્સ લિમિટમાં આવી. ધોરણ 10માં અનુત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ 2ની જગ્યાએ 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પૂરક પરીક્ષા જૂન જુલાઈ માસમાં યોજાશે. ધોરણ 10-12માં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20%થી વધારી 30% કરાયું. પાટણના ચિવાડાના સાંતલપુરના 5 ગામ નજીકથી પસાર થતો નર્મદાની કેનાલમાં સફાઈનો અભાવ જોવા મળ્યો. ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી વાવણી કરી, જોકે કેટલી કેનાલોમાં પાણી ન આવતા ખેડૂતોની હાલત કફોડી બની. મહેસાણામાં ધોરી ડેમમાં 100% પાણીનો જથ્થો. ડેમની જળસપાટી હાલ 622 ફૂટ પર પહોંચી. હાલ ડેમમાં 600 ક્યુસેક પાણીની આવક. વડોદરામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સઘન સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. 4 નગરપાલિકા વિસ્તારમાં 139 ટન કચરાનો નિકાલ થયો છે. મધ્ય ગુજરાતમાંથી 1088 ટન કચરો સાફ કર્યો. સાબરકાંઠા હિંમતનગરના સરવાણા નજીક કન્ટેનરમાંથી 10.61 લાખનું વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો. પોલીસને જોઈને કન્ટેનર ચાલક અને કંડક્ટર ખેતરમાં ભાગી ગયા. સમગ્ર મામલે પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે. આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ નિહાળી શકે છે અમિત શાહ. અમદાવાદ ગાંધીનગરના અન્ય કાર્યક્રમોમાં આપશે હાજરી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચેની મેચનું કાઉન્ટડાઉન. મેચ જોવા 1 દિવસ પહેલાથી દર્શકો અમદાવાદ પહોંચ્યા હતા. વિરાટ કોહલી સદી ફટકારે તેવી ક્રિકેટ પ્રેમીઓની આશા. ભારત પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદમાં ગોઠવાયો છે લોખંડી બંદોબસ્ત. ખેલાડી અને પ્રેક્ષકો માટે આ ખાસ સુરક્ષા કવચ તૈયાર. પોલીસકર્મી અને અધિકારીઓની હાજરીમાં કરાયું ગ્રાઉન્ડ રિહર્સલ. ભારત પાકિસ્તાન મેચને પગલે અમદાવાદમાં એમટીએસ બસની રૂટમાં કરાયો છે વધારો. સ્ટેડિયમમાં આવવા જવા માટે 50 નવી બસ મુકાશે. મેચ પૂર્ણ થયા બાદ પણ એમટીએસ બસો દોડશે. સવારના 8:30 થી રાત્રિના 1 વાગ્યા સુધી બસની સુવિધા મળશે. ભારત પાકિસ્તાન મેચનો ક્રેઝ ચરમસીમા પર પહોંચ્યો. ખાનગી કંપનીઓમાં મોંઘા હોટેલ રૂમના ભાડાથી બચવા કેમ્પર વેન તૈયાર કરી છે. 40 લોકોને રહેવા માટે 10 જેટલા કેમ્પર વેન તૈયાર કરાયું. એએમસીએ ભારત પાકિસ્તાનની મેચ માટે ખાસ આયોજન કર્યું. મેચ માટે એએમટીએસ બીઆરટીએસને વધુ બસો મૂકવામાં આવશે. મેચ બાદ રાત્રે સફાઈ પર ધ્યાન આપવા આયોજન.